અને મુખ્યત્વે ત્રણ ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓને અમુક પ્રકારના કાર્યને આધારે વિભાગીકરણ કરવામાં આવ્યું છે અને આ વિભાગીકરણ છે એ મુખ્યત્વે ત્રણ ભાગની અંદર વિભાજિત છે. એક પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. હવે ત્રણેયની આપણે અંદર કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય, કઈ કઈ કામગીરી એની અંદર લઈ શકાય, તો સૌ પ્રથમ પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી, ખેત પેદાશો, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, જંગલ, જંગલની પેદાશો, આ જે પ્રવૃત્તિઓ છે એ મોટાભાગે અર્થતંત્રની અંદર પ્રાથમિક સ્વરૂપની પ્રવૃત્તિઓની અંદર સમાવેશ કરવામાં આવે છે. હવે જે દેશની અંદર પ્રાથમિક ક્ષેત્રનું પ્રાધાન્ય હોય એ દેશ મોટાભાગે વિકાસશીલ દેશ તરીકે ઓળખાતો હોય છે. એની આવક પ્રમાણમાં ઓછી હોય છે એટલે પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો વધારે હોય. જ્યારે ભારતીય અર્થકારણનું બીજું મહત્વનું ક્ષેત્ર છે તો એ છે માધ્યમિક ક્ષેત્ર. યાદ રાખવા માટે આપણે બરાબર યાદ રાખશું કે ટાંકણીથી માંડીને જમ્બો જેટ પ્લેનો, મોટા મોટા ઉદ્યોગો, અદ્યતન ઓજારોનું જે ઉત્પાદન થાય છે એ બધા જ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. માધ્યમિક ક્ષેત્ર એટલે વચ્ચેનું, એક ઉપરનું સેવા ક્ષેત્ર અને બીજું પાયાનું છે એ પ્રાથમિક ક્ષેત્ર છે. તો અહીંયા ઉદ્યોગો કોઈ પણ હોય તો તમારે સમજી લેવાનું એ ઉદ્યોગો બધા જ માધ્યમિક ક્ષેત્રના હોય છે. એ પછી અથાણા ઉદ્યોગ હોય તો ભલે, મશીનરી ઉદ્યોગ હોય તો ભલે, ફર્નિચર ઉદ્યોગ હોય તો ભલે, કે કોઈ ફેક્ટરી મોટી હોય, કોઈ પણ પ્રોડક્ટ કરતી, ઉત્પાદન કરતી કંપની હોય તો એનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. અને ત્રીજું ભારતીય અર્થકારણનું ક્ષેત્ર છે એનું નામ છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રની અંદર મુખ્યત્વે ભારતની અંદર જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે માત્ર માત્ર નફાના હેતુને જ લક્ષ્યમાં રાખીને જે પ્રવૃત્તિ થાય છે એની વાત નથી, પણ સેવાના ક્ષેત્રથી જે પ્રવૃત્તિઓ થાય છે, દાખલા તરીકે વ્યાપારી પ્રવૃત્તિ, શિક્ષણ, આરોગ્ય, વીમા, વીમા કંપની, બેન્કિંગ ક્ષેત્ર, વહાણવટું, તો આ જે બધી જ પ્રવૃત્તિઓ છે એ બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ ત્રીજા ક્ષેત્રની અંદર એટલે કે સેવા ક્ષેત્રની અંદર થાય છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય. તો જે દેશ વિકાસ કરી રહ્યો હોય એ દેશ મોટાભાગેથી પ્રાથમિક ક્ષેત્રમાંથી માધ્યમિક ક્ષેત્રની અંદર જાય છે, માધ્યમિક ક્ષેત્રમાંથી સેવા ક્ષેત્રની અંદર એટલે તૃતીય વિભાગની અંદર જાય છે. જે દેશનું અર્થતંત્ર પ્રાથમિક ક્ષેત્રમાંથી માધ્યમિક ક્ષેત્રમાં જાય, માધ્યમિક ક્ષેત્રમાંથી સેવા ક્ષેત્રમાં જાય, તે દેશના અર્થતંત્રનો વિકાસ ઝડપી બનતો હોય છે. ભારત હવે પ્રાથમિક ક્ષેત્રમાંથી માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદર પ્રવેશ કરી રહ્યો છે, એટલે એમ કહી શકાય કે ભારત હવે વિકસિત દેશ તરફ આગળ વધી રહ્યો છે. મોટાભાગની ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધું જ સેવા ક્ષેત્રની અંદર વિકાસ કરેલું આપણે જોવા મળે છે, એટલે ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે એમ આપણે કહી શકીએ. તો એ છે ભારતીય અર્થકારણનું મુખ્ય માળખું.